કેમ છો બાળકો? સેવક એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 3 વિષય આસપાસ. આપણે આસપાસ વિષયની અંદર પાઠ નંબર 1 વિશે ચર્ચા કરીશું. પાઠનું નામ છે પૂનમે શું જોયું. તો ચાલો બાળકો પાઠ શરૂ કરીએ. આજે પૂનમ ઘરે હતી, તે બીમાર હતી. આજે પૂનમે એની માને કહ્યું કે માં, મને આજે શાળાએ જવા દો. હું છેલ્લા 2 દિવસથી ઘરે છું. હું કંટાળી ગઈ છું. પૂનમ જે હતી તે બીમાર હતી એટલે પૂનમે તેની માને કહ્યું કે માં, મને આજે શાળાએ જવા દો. હું છેલ્લા 2 દિવસથી ઘરે છું અને હું કંટાળી ગઈ છું. આ સાંભળી તેની માએ કહ્યું, પરંતુ તને તાવ આવે છે, જા બહાર જઈને ખાટલા પર સૂઈ જા. પૂનમે જ્યારે તેની માને કહ્યું તો તેની માએ કહ્યું કે બેટા, તને તાવ આવે છે એટલા માટે તું શાળાએ જઈ શકીશ નહીં, જા બહાર જઈને ખાટલા પર સૂઈ જા. પૂનમ બહાર ગઈ અને ખાટલા પર સૂઈ ગઈ. અચાનક તેના ચહેરા પર કશું પડ્યું. તે તરત જ ગાલે અડવા લાગી. પૂનમ જ્યારે બહાર જઈને ખાટલા પર સૂઈ ગઈ બાળકો, ત્યારે અચાનક તેના ચહેરા પર કશુંક પડ્યું એટલે તે તરત જ ગાલે અડવા લાગી. અરે આ શું, કોણ ચરકી ગયું? આ કોનું કામ હશે, કબૂતર કે કાગડાનું? પૂનમને ગાલ પર જો કશુંક પડ્યું એટલે તે ગાલને અડવા લાગી અને જોયું તે કોઈ તેના ગાલ પર ચરકી ગયું છે એટલે પૂનમ વિચારમાં પડી ગઈ કે આ કોનું કામ હશે, કબૂતરનું કે કાગડાનું. પૂનમને આ કાગડાનું જ કામ લાગતું હતું. હવે બાળકો, અહીં આપણને એક સરસ મજાનું ચિત્ર દર્શાવવામાં આવેલું છે. અહીં આપણે આ બધા પક્ષીઓ અને પ્રાણીઓના નામ લખીશું. આ કબૂતર છે, છે ને બાળકો? આ કબૂતર છે. આ પેલા ઝાડ પર હુપાહુપ કરે એ વાંદરાભાઈ છે. આને તો આપણે ઓળખીએ જ છીએ બાળકો, આ તો કાગડો છે. શું તમે આ પ્રાણીને ઓળખો છો બાળકો? બોલો બોલો. આ તો નાની એવી ખિસકોલી છે. આ કયું પક્ષી છે બાળકો? આ તો ચકલી છે, છે ને ચકલી? આ પોપટ છે. ચાલો બાળકો હજી આ ચિત્રમાં થોડાક આગળ વધીએ. અહીં આપણને હજુ થોડા પક્ષીઓના ચિત્ર દર્શાવવામાં આવેલા છે. આ પક્ષી કયું છે બાળકો? બોલો બોલો. આ તો કાબર છે, છે ને બાળકો? અહીં આ પતંગિયું તો તમે જાણતા જ હશો, અને તો પતંગિયું કહેવાય છે. હજુ કોઈ પ્રાણી બાકી છે બાળકો? જો જો, એ કોઈ પ્રાણી બાકી ન રહી જાય. શોધો શોધો કયું પ્રાણી બાકી છે. હા, અહીં આ કીડીઓ તો
बाकी छे जेनु आपणे नाम लख्यू नथी एनु शुं नाम छे कीड़ियो। હવે આપણે થોડા આગળ વધીએ બાળકો। પૂનમે ઉપર જોયું, તેણે વૃક્ષ ઉપર ઘણા બધા પ્રાણીઓ જોયા। પૂનમે ઉપર જોયું કારણ કે કબૂતર કે કાગડો તેના ગાલ પર ચરકી ગયું હતું, તેથી તેણે ઉપર જોયું અને જોયું ત્યાં તો વૃક્ષ પર ઘણા બધા પ્રાણીઓ બેઠા હતા। અહીં આપણને તેમના નામ જણાવવાનું કહ્યું છે, તો ચાલો આપણે જવાબ લખીએ। ઉપર શું કયા કયા પ્રાણીઓ બેઠા હતા બાળકો? કબૂતર, કાગડો, ચકલી, પોપટ, કાબર, પતંગિયું, વાંદરો, ખિસકોલી અને કીડીઓ પણ હતી ને બાળકો? હવે અહીં લખ્યું છે, વિચારો અને લખો, તમે જોયેલા પંખીના નામ લખો। તમે જે પંખીઓ જોયા છે તેમના અહીં નામ લખવાના આપણને કહ્યા છે, તો ચાલો બાળકો આપણે પંખીઓના નામ લખીએ। તો પહેલા તો મોર, કોયલ, કાગડો, ચકલી, બગલો, પોપટ, બુલબુલ, અને કબૂતર। તમે આ બધા જ પ્રાણીઓ જોયા જ હશે બાળકો। પૂનમે જમીન પર પડેલું એક પાંદડું લીધું, પાંદડું તેના ગાલ ઉપર ઘસ્યું, હજુ પણ તેને ગાલ ચીકાશવાળા લાગતા હતા। પૂનમના ગાલ પર કોઈ પક્ષી ચરકી ગયું હતું, તેથી તેણે જમીન પર પડેલું એક પાંદડું લીધું અને તે પાંદડું તેના ગાલ ઉપર ઘસ્યું, પણ છતાં પણ તેનો ગાલ હજુ ચીકાશવાળો લાગતો હતો। એટલે પૂનમે વિચાર્યું, તળાવ પર જઈ મારે ગાલ ધોવા જોઈશે। એટલે પૂનમ તળાવ પાસે ગઈ। પૂનમના ગાલ પર એક પક્ષી ચરકી ગયું હતું, તેથી તેને તે ગાલ ધોવા માટે તળાવ પાસે જવું પડ્યું। અહીં આપણને પૂનમનું તળાવ પાસેનું એક ચિત્ર દર્શાવવામાં આવેલું છે, તો અહીં આપણને પૂનમ પોતાના ગાલ ધોતી જોવા મળે છે। આજુબાજુમાં ઘણા પ્રાણીઓ આપણને જોવા મળે છે, જેમાં બકરી, કાચબો, ભેંસ, હોલો, દેડકો અને બગલા પણ આપણને જોવા મળે છે। તો ચાલો બાળકો આ બધા પ્રાણીઓના આપણે નામ લખીએ। આ કયું પ્રાણી છે? બકરી, અને આ કાચબો, આ તો ભેંસ છે ને બાળકો, અને આ કયું પક્ષી છે? હોલો, આ દેડકો છે, અને આ તો બગલો છે। ચાલો બાળકો હવે આપણે આગળ વધીએ। તળાવની આસપાસ પૂનમે ક્યાં ક્યાં પ્રાણીઓ જોયા હશે? તળાવનો જે આપણને હમણાં ચિત્ર દર્શાવવામાં આવેલું હતું, તેમાં પૂનમે ક્યાં ક્યાં પ્રાણીઓ જોયા હશે
તેના વિશે અહીં વિચારીને લખવાનું કહ્યું છે. તો આપણે કયા કયા પ્રાણીઓ જોયા હતા? બકરી, ભેંસ, કાચબો, દેડકો, હોલો, બગલો, અને આપણે હોલો પણ જોયો હતો ને બાળકો. તળાવની અંદર માછલીઓ પણ હોઈ શકે છે. તો ચાલો બાળકો હવે આગળ વધીએ. તમે તળાવની પાસે જોયેલા પ્રાણીની જેમ કામ કરી શકો છો. તળાવની પાસે જે પ્રાણીઓ હતા તે શું કામ કરી રહ્યા હતા? જો તમે તેની જેમ કામ કરી શકો છો. હા, ભેંસ તળાવના પાણીમાં નાહી રહી હતી, તો હું પણ તળાવના પાણીમાં નાહી શકું છું. કયું પ્રાણી કેવો અવાજ કાઢે છે અને કેવી રીતે હલનચલન કરે છે? બકરી બે બે કરે છે અને તે પોતાના પગ વડે હલનચલન કરે છે. વિવિધ પશુ પંખીના અવાજની નકલ કરાવવી. તમારે વિવિધ પશુ પંખીના અવાજની નકલ કરવાની છે બાળકો. હવે આપણે આગળ વધીએ. જુદા જુદા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલનચલન કરે છે. કેટલાક પ્રાણીઓ ચાલે છે, કેટલાક પેટે સરકીને ચાલે છે, કેટલાક ઉડે છે અને કેટલાક તો તરે પણ છે. કેટલાક પ્રાણીઓ કૂદકા મારીને પણ ચાલે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પ્રાણીઓ જુદી જુદી રીતે હલનચલન કરે છે. કેટલાક પ્રાણીઓ ચાલે છે, જેમ બકરી છે, ભેંસ છે, તે બધા ચાલે છે. કેટલાક પ્રાણીઓ પેટે સરકીને ચાલે છે. સાપ જેવા પ્રાણીઓ છે જે હલનચલન કરવા માટે પેટેથી સરકીને ચાલે છે. તો કેટલાક પ્રાણીઓ ઉડે છે, જેમ કે કબૂતર છે, કાગડો છે. કેટલાક પ્રાણીઓ તરે છે, જેમ કે માછલી. તો કેટલાક પ્રાણીઓ કૂદકા મારીને ચાલે છે, જેમ કે દેડકો. તો બાળકો, આજનો આ લેક્ચર અહીં જ પૂરો થાય છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી અમારો આ વિડીયો બધા બાળકો સુધી પહોંચી શકે. અને જો તમારે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું આપણે આગલા ભાગમાં. ત્યાં સુધી આવજો.